ડભોઈ વડોદરા રોડ મુખ્ય માર્ગ કેવડિયાને જોડતો હોય ત્યારે આ રોડનું નવીનીકરણ અને મરામત તેમજ મજબૂતીકરણ થાય તે માટે ડભોઈ ખાતે આજ રોજ રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા ₹70 કરોડના ખર્ચે તૈયાર થનાર 6 લેન રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું। જ્યારે આ પ્રસંગે ડભોઈ તેમજ કરજણ તાલુકાના 12 જેટલા રોડ રસ્તાના વિકાસના ₹120 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ડભોઈ તાલુકા પંચાયત લોપાબેન પટેલ, જિલ્લા પંચાયત અશોકભાઈ પટેલ પ્રમુખ, પાલિકા પ્રમુખ કાજલબેન દુલાને, શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર સંદીપ શાહ, અમિતભાઈ સોલંકી, MH પટેલ, બીરેનભાઈ શાહ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા। આ પ્રસંગે RNB વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આજે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા અને જેમાં પણ મુખ્યત્વે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટેટના 3 રોડ કિંમત ₹107 કરોડના ખર્ચે અને પંચાયતના રોડ કુલ 12 કામ ₹13 કરોડના ખર્ચે, આમ 15 જેટલા રોડોનું કામ ₹120 કરોડના ખર્ચે આવનારા દિવસોમાં શરૂ થનાર છે। તે નિમિત્તે આજે એક ખાતમુહૂર્ત વિધિ ડભોઈ મુકામે આપણે સંપન્ન કરી છે। મૂળભૂત રીતે 2 વિધાનસભાનો આમાં સમાવેશ થાય છે, એક કરજણ વિધાનસભા અને એક બીજી ડભોઈ વિધાનસભા। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ આ બંને મત વિસ્તારમાં જે નાગરિકોની માંગણી હતી પોતાના રસ્તા મજબૂતીકરણ માટે, રિસર્ફેસિંગ માટે, તે માંગણી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની કનેક્ટિવિટી મળે, એમાં ખાસ કરીને રોડની કનેક્ટિવિટી મળે એ માટે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી આપણી સૌની ગુજરાત સરકાર સંપૂર્ણ ગુજરાતમાં સંપૂર્ણ રોડ અને રસ્તા આપવા માટે કટિબદ્ધ છે। આજરોજ ડભોઈ તાલુકા કરજણ સિનોર એમ કરીને 2 વિધાનસભાના ₹120 કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવા માટે આજે માનનીય મંત્રી શ્રી માર્ગ અને મકાન પૂર્ણેશભાઈ મોદી અહીંયા આવ્યા છે, એમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાય વખતની ડભોઈના લોકોની જે માંગણી હતી કે વડોદરા ડભોઈનો રોડ પહોળો કરવાનો, એ કામગીરી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પંચાયતના કેટલાક રસ્તાઓ છે અને કેટલાક રાજ્ય સરકાર હસ્તકના, એ તમામને લેતા ₹120 કરોડના રસ્તાઓનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। જે લોકોની લાગણી અને માંગણી હતી એ લાગણી અને માંગણી પૂરી થઈ છે અને ટૂંક સમયમાં આ તમામ રસ્તાઓની કામગીરી ચાલુ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ।